નમસ્તે, જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ, ભણવાની મજા આવે છે? ઓકે, સરસ. આજે આપણે શું ભણશું? ગણિત. તમારે સૌથી પહેલાં શું કરવાનું? ગણિતનો લીટો અને પેન્સિલ લેવાના. લઈ લીધા? ઓકે, ચાલો મારી સાથે પેજ નંબર 86 ખોલો. આઠડે છગડે 86 મળી ગયું. બધાને હોમવર્ક કરો છો? બધા સરસ. અત્યાર સુધીમાં આપણે જે કંઈ શીખાઈ પુનરાવર્તન આજે કરવાનું છે. તારીખ કઈ છે? પહેલાં ખૂણા ઉપર આજની તારીખ છે 29/9/20. ચાલો લખો 29/9/20 મંગળવાર. સામેવાર મંગળવાર. ક્લાસ એક્ટિવિટી એટલે કે પુનરાવર્તન 1. અત્યાર સુધીમાં જે કંઈ શીખાય બધું પુનરાવર્તન. સૂચના છે, નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. તો અહીંયા ક્રમ છે, અહીંયા અંક છે, અને અહીં શબ્દમાં. શબ્દમાં હોય એને અંકમાં લખવાની, અને અંકમાં હોય એને શબ્દમાં લખવાની. તો પહેલું છે 565, અંકમાં છે તેને આપણે શબ્દમાં લખશું. 565. નંબર 2 શબ્દમાં લખું છું 426. 400 એટલે 4. 26 કેમ થાય? તો કે બગડે, છગડે થઈ ગયું. નંબર 3 659. 600નો શું મૂકશો? 6. 59 કેમ થાય? તો કે 5×9. ત્યાર પછી નંબર 4 775. આ 7 અને આ 75. તો લખવાનું 775. પછી શબ્દમાં આપ્યું છે 849. 800નો શું મૂકશો? 8. 49 કેમ થાય? ચોગડે 9. પછી શું આપ્યું છે? 900. તો શબ્દમાં લખવાનું 900. કેટલા આપ્યા છે? 806. લખવાના 806. હવે છે 931. 900નો 9 અને 31 કેમ થાય? તગડે 1. 931. પછી શું છે? 965 અંક છે, અને શેમાં લખશું? શબ્દમાં 965. ત્યાર પછી શબ્દમાં છે 999. આ 999 કેમ થાય? 2×9. 999. હવે છે બીજું, નીચેની સંખ્યામાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો. લીટી અંક નીચે લીટી કરેલી એની સ્થાન કિંમત લખવાની. આપણે શીખી ગયા કયા 546 છે, તો કયા અંક નીચે લીટી છે? 6 નીચે. તો પહેલાં 6 લખી લેવાના, બરાબર. પછી શું કરશું? એકમ દશક બોલશું કયા સ્થાનમાં છે. તો 6 કયા સ્થાનમાં છે? એકમના, એટલે એનું એ જ. હવે 2 છે 452. તો કયા અંક નીચે લીટી છે? 4 નીચે. હવે એકમ દશક 100 એટલે 2 શૂન્ય. 100ના સ્થાનમાં 4 છે એટલે 400. પછી
669 કયા અંકની જે લીટી છે પાંચ નીચે પાંચ લખી લેવાના જે એકમ દશક બોલવાનું એકમ દશક તો દશક એટલે કેટલી શૂન્ય થાય એક એટલે એક મૂકવાની એટલે કેટલી સ્થાન કિંમત થઈ પચાસ ચાલો પેજ ફેરવો પાછળ એ જ છે નવ સો પંચાવન નવ નીચે લીટી છે એટલે પહેલાં નવ લખી લેશું એકમ દશક સો સો એટલે બે શૂન્ય નવસો સ્થાન કિંમત થઈ પછી આઠસો સાડત્રીસ તો કયા અંક નીચે લીટી છે ત્રણ નીચે તો ત્રણ લખી લેવાના એકમ દશક ત્રણ કયા સ્થાનમાં છે દશકના સ્થાનમાં એટલે એક શૂન્ય કરવાનું સાતસો સિત્તોતેર સાત લખી લેવાના હવે સાત કયા સ્થાનમાં છે એકમ એટલે એનું તે હવે પહેલાંની સંખ્યા લખો તો પહેલાંની સંખ્યા એકસો નવ પહેલાં કોણ આવે એકસો આઠ બસો પંદર પહેલાં કોણ આવે પંદર પહેલાં ચૌદ બસો ચૌદ ત્રણસો સત્યાવીસ સત્યાવીસ પહેલાં કોણ આવે છવ્વીસ ત્રણસો છવ્વીસ હવે ચારસો તેતાલીસ તો તેતાલીસની પહેલાં કોણ આવે તો કે બેતાલીસ ચાર તો મૂકવાના છે ચારસો બેતાલીસ પાંચસો ત્રેસઠ ત્રેસઠ પહેલાં પાંચસો બાસઠ છસો ચોત્રીસ ચોત્રીસ પહેલાં કોણ આવે તેત્રીસ છસો તેત્રીસ પછીની સંખ્યા લખો તો સાવ સહેલી સાતસો બાવીસ પછી કોણ આવે સાતસો ત્રેવીસ પાંચસો ઓગણચાલીસ પછી શું આવે પાંચસો ચાલીસ આઠસો અઢાર અઢાર પછી ઓગણીસ આઠસો ઓગણીસ બસો પંદર પંદર પછી કોણ આવે સોળ બસો સોળ નવસો એકવીસ તો પછી શું આવે નવસો બાવીસ એકસો ઓગણત્રીસ પછી કોણ આવે એકસો ત્રીસ અહીંયા તમારી ક્લાસ એક્ટિવિટી પૂરી થઈ હવે તમારી નીચે શું છે હોમ એક્ટિવિટી બરાબર જે કર્યું એ જ છે સામેનું પેજ બે આઠડા અઠ્યાસી ક્લાસ એક્ટિવિટી મળી ગઈ એમાં તારીખ લખી નાખો ઓગણત્રીસ નવ વીસ કયો વાર છે મંગળવાર વચ્ચેની સંખ્યા લખો આગળ પાછળની કરી હવે કેવી આવી વચ્ચેની બસો આડત્રીસ બસો ઓગણચાલીસ અને એ બસો ચાલીસ અગિયાર છસો પછી શું આવે છસો એક છસો બે ચારસો સિત્તેર ચારસો એકોતેર ચારસો બોતેર આઠસો સત્તાવન આઠસો અઠાવન આઠસો ઓગણસાઠ પાંચસો છનું પછી પાંચસો સત્તાણું પાંચસો અઠાણું સાતસો નવ્વાણું પછી શું આવે આઠસો આઠસો એક ચડતા ક્રમમાં લખો ચડતો ક્રમ એટલે પહેલાં કેવી સંખ્યા આવે સૌથી નાની તો પહેલાં કોણ આવે આઠસો પચાસ
508, 805 અને 580. તો પહેલા શું આવશે? 508, પછી 580, પછી 805 અને 850. પછી ઉતરતા ક્રમમાં લખો 419, 941, 914, 491. તો સૌથી મોટી ઉતરતામાં તો 941. પછી 914, 491 અને 419. પછી એકી સંખ્યા ફરતે વર્તુળ અને બેકી સંખ્યા ફરતે ચોરસ કરો. પહેલાં બધી એકી સંખ્યા કરી લેશું, બરાબર. એકી સંખ્યા કઈ છે? 1, 3, 7 અને 9. આપણે એકમનો અંક જ જોવાનો. 347 તો શું છે? 7 એકી કે બેકી? તો કે એકી. એટલે એકી સંખ્યામાં ગોળ કરી લેશું. પછી આ તો એકીમાં નથી, 2, 4, 6, 8, 0 તો બેકી આવે. તો એટલા અહીંયા ચોરસ. 9 શેમાં આવે? તો કે એકીમાં આવે, એટલે 0 ગોળ. 4 એટલે કે બેકી સંખ્યા, એટલે ચોરસ. હવે 600 એટલે 0 જોવાનું, એટલે બેકી. 685 પાંચ એકમના સ્થાનમાં છે, બરાબર. એટલે એક જ જોવાનો, એટલે એકી સંખ્યા છે, એટલે ગોળ. 617 તો 7 શેમાં છે? એકીમાં, એટલે ગોળ. 620 તો 0 શેમાં છે? બેકીમાં, એટલે ચોરસ. 405 પાંચ એકીના સ્થાનમાં, એક એટલે એકી સંખ્યામાં. 338 8 બેકીમાં છે, એટલે ચોરસ. 235 પાંચ એકીમાં છે, એટલે ગોળ. અને 976 છ બેકીમાં, એટલે ચોરસ. નીચે આપેલી સંખ્યામાં નાનું મોટું કે બરાબર સંકેત યોગ્ય રીતે દર્શાવો. મોટી સંખ્યા બાજુ આપણે નિશાની કરવાની. તો અહીંયા 27 અને 72 મોટા કોણ છે એ બાજુ પાખિયું કરવાનું આવી રીતે. નીચે 700 અને 299 તો 700 મોટા છે તો આ બાજુ. હવે બીજું 479 974 તો મોટા કોણ છે? 974. 79 અને 79 બંને કેવી છે? સરખી છે. તો શું કરશું? બરાબર. 543 453 તો 543 કેવા છે? મોટા છે, એટલે આ બાજુ. 905 905 બંને સરખી છે, એટલે બરાબર. હવે નીચેના સરવાળા કરો. સરવાળો કરવા માટે આપણે શું જોઈએ? બંને રકમ સાથે જોઈએ. અહીંયા એક જ રકમ છે, એક રકમ પાછળ આપી છે. પાછળની રકમ આપણે અહીંયા લખશું. 663 પ્લસ 225 તો અહીં 225 પહેલાં લખી નાખો બધા. અને આ લીટી બધી લંબાવી દો બોક્સ નીચે. બીજું 274 પ્લસ 425 પછી 326 પ્લસ 72 072 637 પ્લસ 152 206 પ્લસ 573 364 પ્લસ 405 405 થઈ ગઈ બધી રકમ. હવે શું કરશું? ગણશું.
પાંચમાં ત્રણ ઉમેરી તો આઠ, બેમાં છ ઉમેરી તો આઠ, બેને ત્રણ પાંચ, પાંચસો અઠ્યાસી, 274 પ્લસ 425, પાંચમાં ચાર ઉમેરી તો નવ, સાતને બે નવ, બેને ચાર છ, 699, 326 પ્લસ 72, છને બે આઠ, બેને સાત નવ, ત્રણના ત્રણ, 398, 637 પ્લસ 152, સાતમાં બે ઉમેરી તો નવ, ત્રણમાં પાંચ ઉમેરી તો આઠ, છને એક સાત, 789, 206 પ્લસ 573, છને ત્રણ નવ, સાતના સાત, પાંચને બે સાત, 779, 364 પ્લસ 405, ચારને પાંચ નવ, છના છ, ત્રણને ચાર સાત, 779. પેજ ફેરવવાનું, સરવાળા કરો, મળી ગયા બધાને. બે રકમવાળા છે એમાં ત્રણ રકમ, 234 પ્લસ 121 પ્લસ 343, ચારને એક પાંચ, પાંચને ત્રણ આઠ. બીજી લાઈન, ત્રણને બે પાંચ, પાંચને ચાર નવ. ત્યાર પછી બે, બેમાં એક ઉમેરી ત્રણ, ત્રણને ત્રણ છ, 698. બીજો દાખલો, 142 પ્લસ 412 પ્લસ 103, બે, બેમાં ચાર, બે ઉમેરા ચાર, ચારમાં ત્રણ નાખા સાત, ચારમાં એક નાખો પાંચ, એકને ચાર પાંચ, પાંચને એક છ, 657. ત્રીજો દાખલો, 53 પ્લસ 102 પ્લસ 314, હવે ત્રણ અહીંયા મૂકી દેવાના, બેની ઉપર અને અહીંયા પાંચ, ત્રણને બે પાંચ, પાંચને ચાર નવ, પાંચને એક છ, ત્રણને એક ચાર, 469. 145 પ્લસ 22 પ્લસ 412, તો પાંચને બે સાત, સાતને બે નવ, ચાર, ચારમાં બે નાખા છ, છને એક સાત, ચારને એક પાંચ, પાંચસો એક પ્લસ 143 પ્લસ 24, એકને ત્રણ ચાર, ચારને ચાર આઠ, ચારમાં બે ઉમેરા છ, પાંચને એક છ, 668. 403 પ્લસ 213 પ્લસ 162, ત્રણને ત્રણ છ, છને બે આઠ, છને એક સાત, બેને ચાર છ, છને એક સાત, 778. ક્લાસ એક્ટિવિટી પૂરી થઈ, હવે શું આવ્યું? હોમ એક્ટિવિટી. બરાબર છે, કરી છે ઈશ, તો તમારી હોમ એક્ટિવિટી છે પેજ નંબર 82 અને પેજ નંબર 87 અને પેજ નંબર 89. હોમ એક્ટિવિટી એટલે કે હોમવર્કમાં છે પેજ નંબર 87 અને પેજ નંબર 89.